अनलॉक थ्री हेठ सरकार द्वारा जे जिम तेमज जे योगा क्लासीस ने शरतों ने आधीन जे मंजूरी आपवामां आवी छे शुरू करवा माटेनी, तो आज जिम जे छे ते शुरू थया बाद हाल में केवी परिस्थिति छे अने अत्यारे तेओ शू शू सावचेती छे राखी रह्या छे? પોરબંદરના જે એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના જે કેતનભાઈ છે આપણી સાથે, કેતનભાઈ હાલમાં જે ગઈકાલથી ને જે જીમો શરૂ થયા છે, તો અત્યારે આપણે શું તકેદારી રાખી રહ્યા છે? તકેદારી પૂરેપૂરી રાખી રહ્યા છે. સરકારે એસઓપી એક ગાઈડલાઈન જે છે સૂચન કરેલ છે, ત્યારબાદ જે છે ગઈકાલે જ પ્રાંત અધિકારી દ્વારા જે છે અમને બધાને જે જીમ ઓનર્સને માર્ગદર્શન આપવામાં આવેલ છે, તો એ માર્ગદર્શનને આધારિત અમારી તૈયારીઓ બધી જે છે એકો એક વસ્તુની પૂરી થયેલ છે. એમાં સૌથી પહેલાં જે છે દરેક ક્લાયન્ટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી એ કમ્પલસરી છે, અને એ કર્યા બાદ જ્યારે ક્લાયન્ટ જીમ માટે આવે છે તો આવતા જ એમનું જે થર્મલ સ્કેન એનું ટેમ્પરેચર જે છે એ માપવાનું રહેશે. એ કર્યા બાદ જે છે એમના હેન્ડ સેનિટાઈઝ, લેગ્સ શૂઝ જે છે એ સેનિટાઈઝ કરવાનું, એનું બેગ સેનિટાઈઝ કરવાનું, ત્યારબાદ એમને જીમમાં પ્રવેશ આપવાનું, ત્યાં જે છે એ ગ્લોવ્સ પહેરશે, એ ગ્લોવ્સને પણ ફરીથી જે છે સેનિટાઈઝ કરવાના રહેશે, અને એ પછી એ એમનું જે એક્સરસાઇઝનું રૂટીન શરૂ કરે છે, તો એક્સરસાઇઝનું રૂટીન જે છે એ પ્રમાણે રહેશે કે ગાઈડલાઇન પ્રમાણે જે છે લિમિટેડ સંખ્યાને ધ્યાનમાં રાખીને કરવાનું છે. એટલે એ જ્યારે પણ શરૂ કરશે એ પહેલાં જે છે અમારા જીમ પ્રબંધક છે એના દ્વારા દરેક વસ્તુ સમગ્ર જીમને જે છે એ લેટેસ્ટ મોડર્ન ઇક્વિપમેન્ટ દ્વારા જે છે એ સંપૂર્ણપણે જે છે એ સેનિટાઈઝ કરવામાં આવે છે, અને એ પછી જ્યારે ક્લાયન્ટ એક્સરસાઇઝની શરૂઆત કરે છે કોઈપણ ઇક્વિપમેન્ટને યુઝ કરે છે, તો યુઝ કર્યા બાદ જાતે જ જે છે એને ફરીથી જે છે સેનિટાઈઝ કરવાનું રહેશે. જે જે જગ્યાએ તેઓ ટચ કરે છે એ જગ્યાને ફરીથી એમને સેનિટાઈઝ કરવાનું રહેશે. જો કે એમને હાથમાં ગ્લોવ્સ પહેર્યા છે તો આ એક ડબલ પ્રિકોશન થઈ જશે, તો એ પ્રમાણેનું કરવાનું રહેશે. એની સાથે જે છે એમને માસ્ક અને હેડ શિલ્ડ, આ પણ ડબલ પ્રોટેક્શન રહેશે. હેડ શિલ્ડ જે છે એ તમે જ્યારે કાર્ડિયો કરો છો ત્યારે તમારે માસ્ક જે છે એ રિમૂવ કરી દેવાનું, પણ હેડશિલ્ડ જે છે તમારે ધારણ કરીને જ રાખવાનું રહેશે. તમે તમારા ટ્રેનર સાથે વાત કરો છો તો એક પ્રોપર ડિસ્ટન્સથી 6 ફૂટના ડિસ્ટન્સ રાખી અને માસ્કને રાખી અને પછી જે છે તમારે વાત કરવાની રહેશે. એક્સરસાઇઝ વગેરેની જાણકારી જોઈએ છે તમારે કે અન્ય કોઈપણ પ્રકારની, અથવા જીમના કોઈપણ અન્ય મેમ્બર સાથે વાત કરવાની છે, તો આ સોશિયલ ડિસ્ટન્સ જે છે એ જાળવવું કમ્પલસરી છે. જો અત્યારે હાલની પરિસ્થિતિ જોઈએ તો પહેલાંની સરખામણીએ અત્યારે જે જીમમાં જે લોકો આવે છે એની સંખ્યા હાલ કેટલી છે, અને જે લોકો અત્યારે ક્યાંક તેમના મગજમાં કંઈક ડર હોય કે આ જીમ હોય ત્યાં લોકો વધારે એકઠા થતા હોય છે, તો એ લોકોને તમે શું મેસેજ આપશો? એ લોકોને જે છે હું સંદેશ આપવામાં આવીશ કે પહેલાંની અપેક્ષાએ લોકોમાં ઉત્સાહ તો ખૂબ છે, કારણ કે 4 મહિના જે છે જીમ બંધ રહ્યા ને, તો જીમ પ્રબંધક કરતા જે છે જીમ પ્રબંધકો પર એમના ગ્રાહકોનું દબાવ હતું, કારણ કે એ લોકોમાં ઊર્જા જે છે એની સીમા નહોતી. તો હાલ જે છે જીમ રીઓપન કર્યું છે, તો સરકારના આ નિર્ણયને જે છે જીમ પ્રબંધકોએ અને જીમ રશિયાઓ જે છે ફિટનેસ માટે જે જાગૃત લોકો છે એમને ખૂબ સ્વાગત કરેલ છે. પરંતુ લોકોમાં કોરોનાને લઈ અને ડર પણ છે, તો હું કહેવા માગીશ કે લોકોએ ડરવાની જરૂર નથી, પણ સાવધાની અને સાવચેતી રાખવાની જરૂર છે. અમે જીમ ઓનર જે છે કોઈપણ પ્રકારની ક્લાયન્ટના સલામતીના પગલાંને જરાય પણ અમે જે છે એમાં કોઈપણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવા માગતા નથી અને કરતા પણ નથી, તો અમારી તૈયારીઓ જે છે પૂરેપૂરી થઈ ગઈ છે. તો હવે સરકારે જે આ નિર્ણય કરી અને આપને જે આ એક મોકો પ્રદાન કરેલ છે, તો એનો દરેક ફિટનેસ પ્રેમીઓ જે છે લાભ લે, કારણ કે સરકારે ગાઈડલાઈન બહાર પાડતા જ જે છે એમાં પહેલી લાઈન એ છે કે એક્સરસાઇઝ અને યોગ જીમ જેવી વસ્તુ જે છે એ આરોગ્ય માટે ખૂબ જ સારી છે, એને ધ્યાનમાં રાખીને જ રીઓપનનો નિર્ણય કરવામાં આવેલ છે. તો આપણે સૌ જાણીએ છીએ કે ઇમ્યુનિટી માટે, આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા માટે ડાયટની સાથે સાથે જે છે એ એક્સરસાઇઝ પણ અનિવાર્ય અંગ છે.
तो हूँ फरी फरी ने कहवा मागीश आपना माध्यम थी जे छे के लोको डरे नहीं पण जागृत रहे अने जागृत तो जे छे मात्र जिम में नहीं अत्यारे तमारे दुनियानी कोई पण वस्तु लेवा देवा बजार में जावू छे तमारे वेजिटेबल लेवा छे घरे कोई दूध देवा माटे आवे छे तो दरेक वस्तु में तकेदारी तो राखवानी छे तो एज प्रमाणे जे छे आपणे जागृत रहेवानी जरूर छे डरवानी जरूर नथी कारण के कोरोना जे छे हवे आपणा लाइफनो एक रूटीन थई गयुं छे तो घरे बेसी अने काम नहीं चाले घरे बैठा रहेशो ने कोरोना नहीं आवे एवी कोई पण प्रकारनी गेरंटी नथी तो एना करता बेटर वे ए छे के तमे एक्सरसाइज करी अने पोताने एटला फिट बनावो कि कोरोना जे छे तमारू काई ज बगाड़ी न शके। આપણે જોયું કે જે રીતે એક્સ્ટ્રીમ ફિટનેસ કરના જે કેતનભાઈ કોટિયા સહિતના જે તેમના કર્મચારીઓ છે તેઓ એવું જણાવ્યું કે લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે, પરંતુ હાલમાં જે પોરબંદરના જે જીમો છે ત્યાં જે તમામ તકેદારીના જે સાવચેતીના જે પગલાં છે તે લેવાઈ રહ્યા છે, લોકો અહીં એક્સ્ટ્રીમ જે જીમ છે ત્યાં આવે તો તેઓને તેમની જે ઇમ્યુનિટી પાવર છે તેમાં પણ વધારો થઈ શકે એમ છે। રતીશ છેલ્લું, પોરબંદર મિરર।